एक गाय दौड़ती आवी एटले टोळामां રેલીમાં ભાગદોડ થઈ અને ધમાચકડીમાં ધસારો મારા ઉપર થયો. ગાય પણ મારા અમારા બધા ઉપર દોડી આવી એટલે હું ત્યાં પડી ગયો. બીજા પણ બે ત્રણ જણા પડી ગયા. આગળ એક બે વિદ્યાર્થીઓને પણ ઈજા થઈ. હું પડી જવાથી બધું વજન મારા ઉપર આવ્યું અને આજુબાજુના કાર્યકરોએ મારા પોલીસના સિક્યુરિટી જવાનોએ તરત જ મને ઘેરી લીધો, ગાયને બાજુમાં કાઢી અને હું મને ઊભો કર્યો. પણ ઊભા થતાં મને જો જણાવ્યું કે પગે ઊભા થવાતું નથી, વજન દેવાતું નથી. એટલે બધા કાર્યકરોએ તેડીને મને ઉચકીને ઊભો કર્યો. થોડું ચાલીને મોટરકારમાં બેસી અને ભાગ્યોદય હોસ્પિટલ ગયા. ત્યાં એક્સરે કરાયો. એમાં ઢીંચણમાં ક્રેક દેખાય છે માઇનોર. સીટી સ્કેન પણ કર્યું અને ડૉક્ટરોએ અત્યારે ટેમ્પરરી આ પાટો બાંધ્યો છે અને લગભગ 20-25 દિવસ આ પાટો બાંધી રાખવો પડશે. કોઈ બહુ લાંબી હિલચાલ નહીં કરી શકાય એવી ડૉક્ટરોએ સલાહ આપી છે. એટલે હું કડીથી અત્યારે અમદાવાદ મારા નિવાસસ્થાને આવ્યો છું અને બધા શુભેચ્છકોનો, મિત્રોનો, કાર્યકરોનો મને શુભેચ્છા પાઠવી જલ્દી સાજા થઈ જવાની શુભેચ્છા પાઠવવા બદલ આભાર માનું છું. મીડિયાનો પણ આભાર માનું છું અને સૌને વિનંતી કરું છું કે હવે વધારે કોઈ એમાં પરેશાન ન કરે અને ડૉક્ટરોની સલાહ પ્રમાણે આરામ કરવા દે એવી બધાને વિનંતી. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જામનગરમાં પોલીસ વિભાગ દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. એસપી પ્રેમસુખ ડેલુએ પોલીસ હેડક્વાર્ટરથી તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. એસપી પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી ચાવડા, ગ્રામ્ય ડીવાયએસપી કૃણાલ દેસાઈ સહિતના અધિકારીઓએ તિરંગા સાથે પગપાળા ભ્રમણ કર્યું તો અન્ય પોલીસ કર્મીઓનો કાફલો વાહન રેલી રૂપે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયો હતો. જામનગરના એરફોર્સ સ્ટેશન દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આઝાદી મહારાણ નામનો દોડનો કાર્યક્રમ યોજાયો હતો. 15 કિલોમીટર અને 5 કિલોમીટર એમ બે કેટેગરીમાં યોજાયેલ દોડનો રણમલ તળાવેથી શુભારંભ થયો હતો. એરફોર્સના અધિકારીઓ ઉપરાંત કમિશનર વિજયકુમાર ખરાડી, એસપી પ્રેમસુખ ડેલુ સહિતના સ્થાનિક પદાધિકારીઓ પણ દોડમાં જોડાયા હતા. વિદ્યાર્થીઓ અને અન્ય નાગરિકોએ પણ તિરંગા સાથે જય હિન્દના નારા સાથે કૂચ કરતા આઝાદી મહારણને ભવ્ય પ્રતિસાદ સાંપડ્યો હતો. દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક ખંભાળિયામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે એબીવીપી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય અતિથિ તરીકે એસપી નિતેશ પાંડે તિરંગા યાત્રામાં જોડાયા હતા. આ ઉપરાંત એબીવીપીના જિલ્લા પ્રમુખ પાલાભાઈ ગઢવી સહિતના રાજકીય આગેવાનો, વિદ્યાર્થીઓ તથા નાગરિકોએ પણ તિરંગા યાત્રામાં ઉમંગભેર ભાગ લીધો હતો. ખંભાળિયામાં વિક્રમી 333 ફૂટના તિરંગાએ આકર્ષણ જગાવ્યું હતું. દ્વારકાના જગત મંદિરે રાજાધિરાજ ભગવાન શ્રી દ્વારકાધીશને જેતપુરના ગોરધનભાઈ માધવજીભાઈ સરેરિયા ગુર્જર પ્રજાપતિ પરિવાર દ્વારા સુવર્ણ અલંકારો અર્પણ કરવામાં આવ્યા છે. 2 સુવર્ણમાલા, 1 ગંઠો અને 1 જોડી સુવર્ણ કુંડલ સહિત અંદાજિત 675 ગ્રામ સુવર્ણના આભૂષણો ઠાકોરજીને અર્પણ કરવામાં આવ્યા હતા. ઓખાના દરિયામાં ભારે કરંટ જોવા મળતા તથા હવામાન ખાતાએ દરિયો તોફાની થવાની આગાહી કરતા ઓખા ફિશરીઝ વિભાગ દ્વારા માછીમારોને દરિયામાંથી નજીકના સુરક્ષિત બંદરે પહોંચી જવા તાકીદ કરવામાં આવી છે.